प्रियन पटेल सेठ सेम हाई स्कूल सेक्टर 3 मादीनगर आपनो हार्दिक स्वागत करू छु। आज आपणे धोरण 9 मा मैथ्स मा प्रकरण 10 वर्तुळ नो चोथो भाग એટલે કે પાઠ ચાલુઈશુ। આગળ આપણે 10.6 પ્રમેય સુધીની વાત કરી હતી। બધા જ પ્રમેયની પ્રતિજ્ઞા તમારે ખાસ સમજવાની છે ને એના ઉપર આધારિત દાખલો એ નિયમ કહેવાય સિદ્ધાંત કહેવાય એના ઉપર આધારિત દાખલા પૂછાય કોઈ પ્રમેય પૂછવાનો નથી। હવે આમાં 10.7 માં આવું છે થોડી સમજ આગો અપાઈ ગઈ હતી પણ પ્રતિજ્ઞા જી લઈએ। વર્તુળના કેન્દ્રથી સમાંતરે આવેલી જીવાઓ સમાન હોય છે। આ એક સાબિત કરવાનું વર્તુળના કેન્દ્રથી એટલે આ એક વર્તુળ લઈ લો આપણને ખબર નથી પણ અંતર સમાન છે કેન્દ્ર થી એ આપણને ખબર છે તો અહીંના લંબનો લંબપાદ એમ લઈ લેવાનો આના લંબનો લંબપાદ એન લઈ લેવાનો તો પછી આનો અહીંયા કાટખૂણો બને આ પણ કાટખૂણો બને। ચલો આ બે ત્રિકોણ સરખા કરવા માટે પહેલા તો એવું કહેવામાં આવ્યું કે વર્તુળના કેન્દ્રથી સમાન અંતર એટલે કે OM અને ON સમાન અંતરે છે। આ બે વસ્તુ આપી દીધી પક્ષમાં। બીજી વસ્તુ છે કે આ બે ત્રિજ્યાઓ થઈ ત્રિજ્યાઓ એક જ વર્તુળની છે એટલે સરખી જ હોય। બીજું અંતર એટલે સરખું અંતર કે એટલે ટૂંકામાં ટૂંકું અંતર લેવું પડે ને અહીંયા કાટખૂણો બને એટલે કાટખૂણો કર્ણ બાજુ કાટખૂણો કર્ણ બાજુ કાકબા નિયમ પ્રમાણે બે ત્રિકોણો સરખા OMB ત્રિકોણ એકરૂપ ત્રિકોણ OND। ચલો આ બે સરખા થાય ત્રિકોણ તો જેટલું માપ MB નું થશે એટલું જ માપ DN નું થશે। MB ને બે ભાગે ડબલ વડે ગુણી નાખો તો 2MB બરાબર 2DN। 2MB નું માપ એટલે આ મધ્યબિંદુ બની ગયું અને 2MB એટલે કે AB અને અહીંયા થશે 2DN એટલે આખું માપ થશે। નિયમ જ યાદ રાખવાનો છે બીજું કશું આમાં સમિતિ જોવાની નથી। અંતર સરખું તો જીવાઓ એકરૂપ આગળ છે કે આ જીવા એકરૂપ તો અંતર સરખું। હવે આગળ બધા પ્રમેયોની સમજ આવી દેવાની છે એટલે આપણે સમજ પ્રમેયની જ વાત કરીશું। વચ્ચે 10.4 સ્વાધ્યાય છે એ આ બધા નિયમો પર જ આધારિત છે એ આપણે આગળ પછી લઈશું એને પ્રેક્ટિસ કરશું। હવે બીજો એક નિયમ આવે છે અથવા તો એના લગતા કોઈ દાખલાની વાત કરીએ। બીજો નિયમ એવો છે આના પછી 10.8 પ્રમાણે 10.8 10.8 પ્રમાણે આ રીતે છે વર્તુળના ચાપે આ નિયમ ઉપર યાદ રાખજો બે ત્રણ દાખલા આગળ લઈશું। વર્તુળના ચાપે કેન્દ્ર કેન્દ્ર આગળ આકરેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પરના કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણો છે ખૂણા કરતા બમણો છે।
चलो અહીંયા બરાબર ધ્યાન રાખીશું પહેલા વર્તુળનો ચાપ એટલે વર્તુળનો ચાપ બરાબર સમજજો આ એક નિયમ છે પણ એ નિયમને આપણે થોડો સમજીને સાબિતી દૂર કર દીધી છે ઓ કેન્દ્રિત વર્તુળ આગળ આપેલો ખૂણો એટલે એક ચાપ લઈ લો ચાપ AB આ લઘુ ચાપ ઉપરનો ગુરુ ચાપ કેન્દ્ર આગળ આટકળો ખૂણો એટલે કયો ખૂણો થાય કેન્દ્ર આગળનો કેન્દ્ર આગળનો ખૂણો AOB કેન્દ્ર આગળનો આટકળો ખૂણો તે ચાપે વર્તુળનો બાકીનો ભાગ આ કેન્દ્ર આગળ હવે વર્તુળનો બાકીનો ભાગ આ કહેવાય આ ચાપ છે એનો બાકીનો ભાગ એટલે અહીંયા બાકીના ભાગ પરના કોઈ પણ બિંદુ આગળ આટકળા ખૂણા કરતા બમણો છે માનો કે અહીંયા એક બીજો ખૂણો આટકળે છે AOB અહીંયા પી લેજો ચલો ફરી સમજાવો લઘુચાપ છે તો આ લઘુચાપે કેન્દ્ર આગળ આંતરનો ખૂણો એટલે AOB બરાબર ધ્યાન રાખજો AOB બાકીના ભાગ ઉપર આંતરનો ખૂણો એટલે APB ખૂણો APB તો આ ખૂણો આના કરતા ડબલ છે માની લો કે આ x માપ હોય તો આનું થશે x એવી રીતે બન્યું એ આપણે એક ટૂંકું ઉદાહરણ લઈ સમજી લઈશું તો આનું સમીકરણ બનાવવું હોય તો આ બે વખત લખવું પડે આ એક સિદ્ધાંત ખાસ ધ્યાન રાખવાનું કેન્દ્ર આગળનો ખૂણો વર્તુળના બાકીના ભાગ ઉપર આંતરડા ખૂણા કરતા બમણો જ હોય આ એક ઉદાહરણ જ આપ્યું છે હવે અહીંયા માની લો કે 30 આપે તો તમને આનું આપવું કે પૂછે તો તરત લખવાનું સાહેબ માની લો કે નીચેનું માપ તમને 100 આપે તો 100 કરતા અહીંયા માપ થશે અડધું એટલે કેટલું થાય 50 થશે આ રીતે જુદા જુદા મૂલ્યો બદલી અને તમને દાખલા પૂછી શકે મૂળ આ સિદ્ધાંત ધ્યાન રાખવાનો છે એ ઓ બી બરાબર 2 એ બી બી અહીંયા નામ બદલો તો ત્યાં નામ બદલી કરવા ચલો એના માટેનો આપણે એક સામાન્ય તમને સમજાવી દઉં કે આવું કેમ બન્યું ડબલ તો એક ઉદાહરણ ને આની સાબિતી કેન્સલ કરેલી છે પણ કેવી રીતે નિયમ બન્યો છે એક સામાન્ય ઉદાહરણ લઈને સમજાવી દઉં કે કેન્દ્ર આગળનો ખૂણો એટલે AOB વર્તુળના બાકીના ભાગ ઉપરનો ખૂણો એટલે APB ચલો અહીંયાથી એક કિરણ લઈ જાઓ અહીંથી અહીંયા પસાર સી ખાલી સમજાવું છું નિયમ કઈ રીતે બન્યો અગાઉના પ્રકરણોમાં તમે શીખી ગયા આને બે ત્રિજ્યા છે આને બે ત્રિજ્યા છે તો એની સામેના ખૂણા કેવા હોય સરખા હોય આ x અથવા પણ x જ હશે બીજો પણ નિયમ શીખ્યા છો કે આ ત્રિકોણની બહારનો ખૂણો છે બહારના ખૂણાને બહિષ્કોણ કહેવાય અને બહિષ્કોણનું માપ બે અંતઃસમૂહ પરના સરવાળા જેટલું થાય આ બેના સરવાળા જેટલું એટલું જે x થશે એ જ રીતે આ ત્રિજ્યા છે ના પણ ત્રિજ્યા છે બે ત્રિજ્યા સરખી એની સામેના ખૂણા સરખા માની લો કે આ y હોય તો આ પણ y થાય તો આ ત્રિકોણનું આ બહિષ્કોણ કહેવાય અને બહિષ્કોણનું માપ આ બેના સરવાળા જેટલું થાય એટલે કેટલું થાય 2y જેટલું તો અહીંયા સમજી લો આ બેનો સરવાળો કરો તો થશે x + y અહીંયા સરવાળો કરો તો થશે 2x + 2y એને કોમન કાઢી નાખો તો x + y એનો મતલબ આના કરતા આ ખૂણો ડબલ જ થાય આપણે તો માત્ર સિદ્ધાંત યાદ રાખવાનું છે આ વખતે સાબિતી નથી પણ આ કઈ રીતે બન્યો છે આ તો માત્ર અંદરના ભાગમાં બિંદુ હોય તો એના આધારે ઉપર હોય બહાર હોય એની સાબિતીઓ અંદર આપેલી સાથે વાંચવાનું કોઈ દાખલો લઈ લો આના ઉપર આધારિત દાખલો આ રીતે આ પ્રતિજ્ઞા બરાબર ખાસ જોજો ચલો એક દાખલો કેન્દ્રિત વર્તુળનો લઘુચાપ AB કેન્દ્ર આગળ 120 અંશ નો ખૂણો આંતરે છે જો બિંદુ P બાકીના ભાગ
ઉપર હોય તો ખૂણો એ બી બી શોધો. બરાબર અપન સમજજો, આકૃતિ દોર્યા વગર ભૂમિતિમાં ક્યારે ગણતરી કરવાનો પ્રયત્ન ના કરતા. ઓ કેન્દ્રિત વર્તુળ નો એક લઘુચાપ લઈ લો, લઘુચાપ જેનું નામ છે એબી. કેન્દ્ર આગળ, કેન્દ્ર એટલે આ કેન્દ્ર આગળ 120 નો ખૂણો આંતરે છે. જો બિંદુ પી બાકીના ભાગ ઉપર હોય, આ સિવાયનો ભાગ અહીંયા હોય, અહીંયા ગમે ત્યારે દોરી શકાય. બાકીના ભાગ ઉપર હોય તો એ બી બી શોધો. આ વર્તુળના બાકીના ભાગ ઉપરનો ખૂણો થયો, ના કેન્દ્ર આગળનો ખૂણો થયો. સીધો જ નિયમિત સૂત્ર લખી દેવાનું કે ખૂણો એ ઓ બી બરાબર બે વખત ખૂણો એ બી બી. સૂત્ર બદલતા નહીં, એનું એ લખાય. ચલો એ ઓ બી લખી દો 120 બે વખત ખૂણો એ બી બી. બે ભાગાકારમાં લઈ દો 120 ભાગ્યા 2 બરાબર ખૂણો એ બી બી. ચલો આના અડધા કરી દો તો ખૂણો એ બી બી બરાબર થશે 60. જ્યારે જવાબ આવી જાય ત્યારે તમારે આ રીતે ચોરસ દોરવાનો છે. બરાબર દાખલો સમજી લો, પછી આપણે બીજો દાખલો એ રીતે લખીએ. ચલો બીજો દાખલો દાખલો સમજી લો, પછી ઉપર માપ આપીશું અને નીચેનું શોધવાનું કહીશું. અહીં હોય એના કરતા અહીંયા સૂત્ર તો બદલવાનું જ નથી. ચલો હવે આમાં રકમ બદલી કરો. ઓ કેન્દ્રિત વર્તુળ નો લઘુચાપ એબી કેન્દ્ર આગળ નહીં, લઘુચાપ એબી વર્તુળ ઉપર, વર્તુળ ઉપર 65 અંશ નો ખૂણો માત્રે છે. હવે ઓ કેન્દ્રિત વર્તુળ કઈ દીધું છે? ઓ કેન્દ્રિત વર્તુળ નો લઘુચાપ એ બી વર્તુળ ઉપર 65 નો ખૂણો માત્રે છે તો કેન્દ્ર આગળનો ખૂણો શોધો, અથવા તો કેન્દ્ર પૈકી એટલે એ ઓબી શોધો. અહીંયા તમારે એક વસ્તુ લેવી પડે, અહીંયા તમારે જાતે લખવું પડે. તમે જે બિંદુ લેતા હોય તે તો અહીંયા લખવાનું કે લઘુચાપ એબી, લઘુચાપ એબી ઓ કેન્દ્રિત વર્તુળના બાકીના ભાગ ઉપર, કયા બિંદુ એ તો તમે જે લો તે લખવાનું. બાકીના ભાગ ઉપર પી બિંદુએ કેટલા લખીશું? 65 અંશ નો ખૂણો આંતરે છે, ખૂણો આંતરે છે. ચાલો આટલું લખ્યા પછી સૂત્ર લખી દો. અહીંયા તમને 65 કીધા, અહીંયા કેટલા તો મૌખિક આવડી જાય, પણ અહીંયા સૂત્ર મૂકવાનું એ ઓ બી બરાબર બે વખત ખૂણો એ બી બી. ચલો ખૂણો એ ઓ બી બરાબર 2 ગુણ્યા 65, 65 ના ડબલ કરો તો જવાબ આવશે 130. ચલો 130 અંશ નો ખૂણો અહીંયા આવશે. બસ આવા દાખલા પૂછશે. અને બીજું પણ એક સજેશન કરી દઉં અહીંયા દાખલો આમાં નામાં. ચલો આ 65 આપે પછી આરે પૂછી આ કેટલા, તમને ખબર પડી ગઈ આ 65 છે એટલે આ 120 છે. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો? 180. હવે આ તો બે ત્રિજ્યાઓ છે અને ત્રિજ્યાઓની સામેના ખૂણા કેવા હોય? સરખા. હવે સરખા હોય એટલે તમે એક્સ એક્સ ધારી શકો, ધારી લેવાનું બંનેનું માપ એક્સ એક્સ છે. મૌખિક જ કહું છું 180 માંથી આ લગન માનો કે એક્સ ફરી પાછો એક્સ
અને વત્તા કેટલા 130 બધાનો સરવાળો થશે 130 130 પેલી બાજુ લઈ જઈને બાદ કરો x ને x એટલે 10x બરાબર કેટલા 50 તો x નો જવાબ આવે 25 25 એટલે આપણો 25 આપણો પણ 25 ટોટલી ત્રણેય ગુણાનો સરવાળો થશે 180 તો ભાઈ મૌખિક વાત કરી આવા આવે દાખલાકાર રીતે મનમાં ચલો હવે એના પછી બીજો એક પ્રમેય છે પ્રમેયની પ્રતિજ્ઞાઓ આધારે થોડા થોડા દાખલાઓની પ્રેક્ટિસ કરતા રહીએ પાછળ જતા એ હું ભણીશું તો બીજો દાખલો અરે બીજો પ્રમેય 10.8 પૂરો કર્યો 10.9 એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન છે 10.9 એક જ વૃત્તખંડ માં આવેલા ખૂણાઓ સમાન છે સમાન હોય છે ઉદાહરણ લઈ સમજાય દો એક જ વૃત્તખંડ વૃત્તખંડ બે લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ ચલો ઓ કેન્દ્રિત વર્તુળ લઘુચાપ લઈ લો લઘુચાપ AB વૃત્તખંડ કોને કહેવાય લઘુચાપ AB અને એને લગતી સીમા આ બેના વચ્ચે જે આંતરેલો વર્તુળનો પ્રદેશ એને લઘુ વૃત્તખંડ કહેવાય ઉપરના અને ગુરુ વૃત્ત આપણે એવું નથી કીધું કે નીચેનો લો કે ઉપરના આ લઘુ વૃત્તખંડ છે એક જ વૃત્તખંડમાં એટલે આ બાજુના ખંડ ઉપર ગમે તેટલા ખૂણા દૂર માની લો કે A B અને B પછી બીજો અહીંયા દૂર માની લો કે A B પછી Q એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે આ ખૂણા કોણસર ધ્યાન રાખજો એક જ વૃત્તખંડ એટલે ગુરુ વૃત્તખંડમાં ખૂણા લીધા બંને સરખા એનું કારણ શું ઉદાહરણ આપું છું કે માની લો કે આ કેન્દ્ર આગળના ખૂણા છે કેન્દ્ર આગળનો ખૂણો 140 નો હોય કેન્દ્ર આગળ તો પછી આ રે વર્તુળના બાકીના ભાગો પરનો છે તો આ કેટલાનો થાય અડધો 70 આ પણ કેન્દ્ર આગળનો ખૂણો તો આ બાકીના ભાગો પરનો ખૂણો એ પણ કેટલો 70 તો બે ખૂણા કેવા થયા સરખા થયા અહીંયા બે એક્સ હોય તો તમે એક્સ મૂકો અહીંયા એક્સ મૂકો એટલે જ આ નિયમ બનાવેલો છે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય આ સરખો ને આ પણ સરખો હવે આના આધારે તમને અહીંયા આપ્યા પછી અહીંયા જે પૂછતા હતા એમ અહીંયા આપ્યા પછી તમને આ બે શોધવાના છે આપ્યા ખૂણા કેટલા હવે આ માત્ર તમે ગુરુ વૃત્તખંડ ઉપર લીધા એવી જ રીતે અહીંયા પણ લઈ શકાય છે લઘુ લઘુ વૃત્તખંડમાં ખૂણો ગુરુ કોણ આવશે આ પણ બે ખૂણા કેવા હશે સરખા હશે તમે માની લો કે અહીંયા 110 મૂકો અહીંયા પણ 110 મૂકવાના થશે આ બાજુના ખૂણા અને પેલી બાજુના ખૂણા બંને સરખા હોય એટલે આનું ટૂંકમાં સ્વરૂપ આપવું હોય તો કયું છે ઉકેન્દ્રિત વર્તુળના ગુરુ વૃત્ત ખંડના બે ખૂણા ખૂણો APB અને ખૂણો AQB છે એક જ વૃત્ત ખંડના છે અને એક જ વૃત્ત ખંડના ખૂણા કેવા હોય તો બંનેના માં સરખા હોય કઈ રીતે સાબિત કર્યું મેં હમણાં સમજાવ્યું તેમ જ પહેલા તો તમારે આઠ ખૂણો લેવાનો કે આના બરાબર આ ડબલ છે પછી આના બરાબર આ ડબલ છે એ ડબલ કાઢી નાખવાનો પહેલા આ રીતે લખાય કે ખૂણો એવો બી કઈ રીતે સાબિત કરી છે એની વાત તો બરાબર જ ખૂણો એવો બી લખી દેવાનો એવો બી બરાબર જ એવો બી એવો બી ની જગ્યાએ ડબલ લેવાય બે વખત ખૂણો એપી બી લેવાય અહીંયા પણ બે વખત કયો ખૂણો લેવાય એ ક્યુ અને બી લેવાનો બે કેન્સલ કરી દો તો શું રહ્યો એ બી બી બરાબર જ ખૂણો એ બી જે આપણે પ્રમેય સાબિત કરેલો છે પણ આપણે સાબિતી યાદ રાખવાની ન
નથી અહીંયા હોય એ જ ખૂણો અહીંયા છે કદાચ કોઈને એમ થાય કે અહીંયા ખૂણો હોય તો શું થાય પણ એનું માપ 70 હતું ગમે ત્યાં દોરો તો દરેકનું માપ 70 થશે એટલે એક જ વૃત્તખંડના ખૂણા એકરૂપ હોય છે ચલો એના પછી 10.10 આનું પ્રતીક પ્રમેય છે 10.10 10.10 એમાં આનાથી જુદું કીધું છે જો સમજો બરાબર કે તમને કોઈ પણ બે બિંદુ આપી દીધા એ અને બી બે બિંદુને જોડતો રેખાખંડ બે બિંદુને જોડતો રેખાખંડ અને એમાંથી પસાર થતી રેખા બે અર્ધતલ બની જાય એક ઉપરનું ને અર્ધતલ નીચેનું કોઈ પણ એક અર્ધતલમાં સમાન ખૂણાંતર રહે માની લો કે બી બિંદુ છે સમાન ખૂણાંતર એટલે આ રીતનો અને બીજો પણ આ રીતે સમાન ખૂણાંતર ક્યુ બિંદુ અહીંયા જો 40 નો ખૂણો આંતરતા હોય તો અહીંયા 40 આંતરતા હોય ફરી બે કોઈ પણ બે ભિન્ન બિંદુ માંથી પસાર થતો રેખાખંડ અને તેની સમાવી રેખાના એક જ બે ભિન્ન બિંદુ આગળ સમાન ખૂણાંતર આ રેખાખંડ સમાન ખૂણાંતર છે તો આ ચારે બિંદુઓ શું થશે એક જ વર્તુળ ઉપર આવેલા છે એમ કહેવાય અથવા તો વૃત્તીય છે પેલાના જેવો નિયમ થયો આ કેન્દ્ર બની ગયું એટલે આ બે જો સરખા ખૂણા થતા હશે તો આ 1 2 3 અને 4 ચારે બિંદુઓ એક જ વર્તુળ ઉપર છે એટલે કે વૃત્તીય છે એવો પ્રમેય 10.10 તમે જ્યારે પણ ભાગ મૂકવામાં આવે ત્યારે પુસ્તક લઈને બેસજો પ્રતિજ્ઞા લાવી છે એટલે હું લખતો નથી વાંચું છું જો બે બિંદુઓને જોડતો રેખાખંડ આ બે બિંદુને જોડતો રેખાખંડ આગળ એ રેખાખંડને સમાવતી રેખાની આ રેખાની એક જ બાજુ એક જ બાજુએ આવેલા બીજા બે બિંદુ એટલે કયા P અને Q બે બિંદુ આગળ સમાન ખૂણાંતર તો આ બે ખૂણાના મેં માપ લખાય છે XX પણ લખાય તો ચારે બિંદુઓ એટલે કયા A B Q અને P ચારે બિંદુઓ એક જ વર્તુળ ઉપર આવેલા છે આ ચારે બિંદુઓ વૃત્તીય બિંદુઓ કહેવાય તો વૃત્તીય બિંદુ એટલે શું એની વ્યાખ્યા અહીંયા લખાય એક જ વર્તુળ ઉપર આવેલા બિંદુઓને વૃત્તીય બિંદુઓ કહે છે વૃત્તીય બિંદુઓ કહે છે એક જ વર્તુળ ઉપર આવેલા બિંદુઓને વૃત્તીય બિંદુઓ કહે છે પછી એ 4 હોય 5 હોય ઉપર ના ગમે દેતા હોય એક જ વર્તુળ ઉપર આવેલા હોવા જોઈએ હવે થોડો ભાગ બદલાય છે કે હવે નવો ચતુષ્કોણ આવે છે ઘણા બધા ચતુષ્કોણ આગળ તમે ભણી ગયા સમલંબ છે સમાંતર છે સમબાજુ છે ચોરસ લંબચોરસ પતંગાકાર પણ હવે નવો ચતુષ્કોણ છે ચક્રીય ચતુષ્કોણ ટૂંકમાં આને ચક્રીય કહેવાય ચક્રીય કેમ કહેવાતો છે તેની વ્યાખ્યા સરળ જ છે બધા શિરોબિંદુ જોઈ લો એક જ વર્તુળ ઉપર આવેલા છે પછી એના ઉપર બે આધારિત પ્રમેય ચલો ચક્રીયની વાત કરી દો ચક્રીય ચતુષ્કોણ ની વ્યાખ્યા બહુ સમજજો કારણ કે એના ઉપર આધારિત એના ઉપર આધારિત આગળ પૂછશે ચક્રીય ચતુષ્કોણ ની વ્યાખ્યા ચક્રીય ચતુષ્કોણ ની વ્યાખ્યા પહેલા હું આકૃતિ દોરી અને સમજાવીશ માની લો કે આ ચક્રીય ચતુષ્કોણ છે તો વ્યાખ્યા પણ જાતે બનાવાય જે ચતુષ્કોણના ચારે શિરોબિંદુ ચારે શિરોબિંદુ એક જ વર્તુળ ઉપર આવેલા હોય તો તેને ચક્રીય ચતુષ્કોણ કહેવાય ચારે શિરોબિંદુ એક જ વર્તુળ ઉપર છે જે ચતુષ્કોણના પછી એના પર જ પ્રમેય
જે ચતુષ્કોણના જે ચતુષ્કોણના ચારે શિરોબિંદુઓ એક જ વર્તુળ ઉપર આવેલા હોય જે ચતુષ્કોણના ચારે શિરોબિંદુ એક જ વર્તુળ ઉપર આવેલા હોય તે ચતુષ્કોણને તે ચતુષ્કોણને શું કહીશો ચક્રીય ચતુષ્કોણ કહે છે ચક્રીય ચતુષ્કોણની વ્યાખ્યા ઉપરથી બીજા બે પ્રમેય આવે છે અહીંયા હું કેન્દ્રિત વર્તુળ ઉપર ચતુષ્કોણના ચારે શિરોબિંદુ એ બી સી અને ડી આવેલા છે એટલે એબીસીડી કેવો થયો ચક્રીય ચતુષ્કોણ આકૃતિમાં ચતુષ્કોણ એબીસીડી ચક્રીય ચતુષ્કોણ છે આકૃતિમાં ચતુષ્કોણ એબીસીડી ચક્રીય ચતુષ્કોણ છે એના ઉપર આધારિત પ્રમેય અને પ્રમેય ઉપર આધારિત આપતા આવશે ચલો પ્રમેય એના પછી બહુ જ સરળ પ્રમેય છે કે ચક્રીય ચતુષ્કોણમાં આમાં સામ સામેના ખૂણા કયા થાય તો એની સામેનો સી થયો અને બીની સામેનો ડી થયો અથવા ડીની સામેનો બી થયો તો પ્રમેય આવે છે 10.11 માં આવી રીતનું વિધાન કરેલું છે ચક્રીય ચતુષ્કોણના સામ સામેના ખૂણાઓના જોડનો સરવાળો 180 અંશ થાય છે કયો ચતુષ્કોણ ચક્રીય ચક્રીય ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે ઘણી વખત શબ્દ પૂરક પણ લખે ચલો સામ સામેના ખૂણાનો સરવાળો 180 એટલે ખૂણો એ વત્તા ખૂણો સી બરાબર 180 એ જ રીતે ખૂણો બી વત્તા ખૂણો ડી બરાબર 180 એ નો સી નો સરવાળો 180 થાય બી નો ડી નો સરવાળો પણ 180 હવે તમને પ્રશ્ન એ પૂછે કે આનું માપ 110 છે તો આ શું તરત જ ખબર પડી જાય કે આ 110 તો એની સામે 180 થવા માટે 70 જોઈએ અહીંયા તમને પ્રશ્ન પૂછે કે આનો માપ ફક્ત 80 છે તો એની સામે ડી આવે તો ડી નું માપ કેટલું તો 180 થવા માટે કેટલા જોઈએ 100 જોઈએ આવો ટૂંકો પ્રશ્ન અવશ્ય પૂછાય છે અને આવશે ચલો આનો પ્રતિપ્રમેય છેલ્લામાં છેલ્લું છે છેલ્લામાં છેલ્લું પ્રતિપ્રમેય ધ્યાન રાખજો આનાથી ઉલટું અહીંયા તમને એમ કીધું ચક્રીય ચતુષ્કોણ આપી દીધું તો સામ સામેના ખૂણાના માપનો સરવાળો 180 આ 180 ના એક હવે તમને ઊંધું પૂછું કે જે ચતુષ્કોણમાં ધ્યાન રાખજો જે ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાના માપનો સરવાળો 180 હોય તો પછી એ ચતુષ્કોણનું નામ આપણે કયું આપી શકીએ ચક્રીય ચતુષ્કોણ તો હવે છેલ્લામાં છેલ્લો પ્રમેય છે 10.12 ની પ્રતિજ્ઞા લખો પ્રમેય 10.12 જે ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાઓના સરવાળો 180 હોય જે ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાના માપનો સરવાળો 180 અંશ હોય તે ચતુષ્કોણને શું કહીશું આપણે ચક્રીય ચતુષ્કોણ કહે બરાબર ધ્યાન રાખજો જે ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાના માપનો સરવાળો 180 અંશ હોય તે ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહે છે
ચલો આ પ્રમેયના સિદ્ધાંતો અહીંયા આપણે પૂરા કરી દીધા એના બધા સિદ્ધાંત લગભગ પૂરા થઈ ગયા હવે એના ઉપર આધારિત દાખલા બધા તમને પૂછવાના બાકી રહેશે થોડું ઉદાહરણના રૂપમાં લઈ લઈએ દાખલો चतुष्कोण एबीसीडी लखो छु यहां चतुष्कोण एबीसीडी चक्रीय छे जो खूणो ए बराबर 30 अने खूणो सी बराबर 80 अंश होय तो ખૂણો B બરાબર 80 અંશ હોય તો ખૂણો C અને ખૂણો D શોધો બરાબર ધ્યાન રાખજો ચતુષ્કોણ ABCD ચક્રીય છે ચક્રીય એટલે એક જ વર્તુળ ઉપર બિંદુઓ છે ખૂણો A બરાબર 30 અને B બરાબર 80 હોય તો C અને D શોધો આકૃતિ દોરવાની એટલે ખ્યાલ આવી જશે ચલો આકૃતિ દોરી દઈશું એની ગણતરી એ સૂત્ર મૂકીને કરવાનું ચલો એક જ વર્તુળ ચક્રીય કોને કહેવાય એક જ વર્તુળ ઉપર આવેલા બિંદુઓને ચક્રીય કહેવાય A B C અને D A નું માપ 30 B નું માપ 80 તો C શોધો અને D પણ શોધો નિયમ છે પહેલા આ લખવું પડે ચતુષ્કોણ એબીસીડી ચક્રીય ચતુષ્કોણ છે ચક્રીય ચતુષ્કોણ હોય તો સૂત્ર લખાય સામ સામે એ વત્તા સી સામ સામે આવે એનો સરવાળો 180 ચલો એનું માપ 30 લખી દો સી નો અહીંયા મૂકી રાખો જે શોધવાનું હોય 30 પેલી બાજુ જાય ચલો સી નું માપ આવશે 150 30 એટલે 150 હજાર એવી ગણતરી બાજુ તમે બે ખૂણા લેશો ખૂણો બી વત્તા ખૂણો ડી બરાબર 180 બી નું માપ છે 80 વત્તા ખૂણો ડી બરાબર 180 80 મિલી બાજુ જશે તો માઇનસ નું નિશાન ચલો ખૂણા ડી નું માપ થશે 100 આવા બે ગુણના દાખલા અવશ્ય પૂછાય છે ધ્યાન રાખજો હવે એના ઉપર આધારિત સાબિતી વાળા પણ આગળના પ્રમેયનો ઉપયોગ થાય એવા દાખલા પૂછે છે સ્વાધ્યાયમાં એક દાખલો પૂછવામાં આવ્યો છે અને આ બંને સિદ્ધાંતનો ઉપયોગ થાય છે અહીંયા આપો ભણો છો સ્વાધ્યાયનો દાખલો છે ચલો 10.5 નો બીજો દાખલો જે છે જરા સમજવાનો છે ગણવાનો છે એક વર્તુળ ની જીવા સમજો અને તેની ત્રિજ્યા સમાન છે આગળના ધોરણનો પણ સિદ્ધાંત આવશે આ જીવાએ લઘુચા સમજો લઘુચા પરના બિંદુ આગળ અને બીજો શબ્દ વાપર્યો છે ગુરુચા પરના બિંદુ આગળ આતરેલા ખૂણા શોધો આતરેલા ખૂણા શોધો કોઈ ખૂણાનો માપ આપ્યું નથી તેમ છતાં કીધું ખૂણાના માપ શોધો ચલો એક વર્તુળની જીવા અહીંયા આપણે ઘણી સાબિતી થોડી લખવી પડશે
કેન્દ્રિત વર્તુળ એક વર્તુળની જીવા લેયો એટલે જીવા લઈએ એક વર્તુળની જીવા આ જીવા છે તેની ત્રિજ્યા સમાન છે આ જીવાની અને આ ત્રિજ્યાની આ બે ત્રિજ્યા જ કહેવાય બંને ત્રિજ્યા જ કહીશું તો ત્રિજ્યા અને જીવા બધું સરખું તો ત્રણેય બાજુઓ સરખી જ થઈ ગઈ ત્રિજ્યા સમાન છે આ જીવાએ લઘુચાપ એટલે જે ઉપર પરના બિંદુ આગળ અને ગુરુચાપ એટલે નીચે બિંદુ એ આગળ આ કેન્દ્ર કોણ છે તો અમુક જાણે ખ્યાલ આવી જાય કે આ ત્રિજ્યા છે આ ત્રિજ્યા છે અને આ પક્ષમાં કીધું ત્રિજ્યા જેટલી જીવા ચલો ત્રણેય બાજુ સરખી ત્રણેય બાજુ સરખી હોય તો એ ત્રિકોણ સમબાજુ અને સમબાજુ ત્રિકોણો દરેક ખૂણો 60 60 નો હોય એટલે આ થશે 60 નો ખૂણો આ ખૂણો 60 નો ખૂણો થશે હવે તમને પણ ખ્યાલ આવી જાય કે કેન્દ્ર આગળ 60 નો ખૂણો હોય તો પછી વર્તુળ ઉપર એના કરતા કેટલા નો હોય વર્તુળ ઉપર એના કરતા અડધો એટલે 30 નો હોય અને અહીંયા એક બિંદુ ગુરુચાપ તમને ગુરુચાપ ઉપરનો 30 કીધો હવે લઘુચાપ ઉપર પણ શોધવાનું કહ્યું છે તો અહીંયા પણ કેટલા નો થાય એ બી પી અને અહીંયા ક્યુ લઈ લો ચલો આ ચારે બિંદુ ક્યાં આવ્યા જોઈ લો એ બી ક્યુ અને એક જ વર્તુળ ઉપર આવ્યા એક જ વર્તુળ ઉપર આવેલા બિંદુને ચક્રીય ચતુષ્કોણ કહેવાય ચક્રીય ચતુષ્કોણના સાત સામેના ખૂણાનો સરવાળો કેટલો થાય 180 તો આ 30 છે તો આ કેટલા થવાનો 150 હવે આટલી વિગત બાજુમાં લખવાની થઈ ફરી વર્તુળની જીવા તેની ત્રિજ્યા સમાન છે તો અહીંયા લખવાનું ઓ કેન્દ્રિત વર્તુળની જીવા એ બી એ ત્રિજ્યા કઈ છે ઓ એ અને ઓ બી ના માપ જેટલી છે એટલે એનો મતલબ એ થયો કયો ત્રિકોણ ત્રિકોણ ઓ એ બી માં એ બાજુ સરખી ઓ એ બરાબર ઓ બી બરાબર એ બી ત્રણેય બાજુ સરખી હોય તેથી ત્રિકોણ ઓ એ બી શું થશે સમબાજુ ત્રિકોણ થાય ત્રિકોણ થાય અને સમબાજુ ત્રિકોણ થાય તો એ સમકોણ હોય તેથી ત્રિકોણ OAB સમકોણ ત્રિકોણ થાય અને સમકોણ ત્રિકોણ થાય તો બધાના ખૂણાના માપ 60 તેથી ખૂણો AOB બરાબર 60 અંશ ચલો AOB 60 એટલે ઉપરનો ગુરુચાપ પરનો ખૂણો ખૂણો APB ચલો ખૂણો APB નું માપ કેન્દ્રાગરના ખૂણા કરતા અડધો એટલે એક દૂત્યાંશ ખૂણો AOB ચલો એક દૂત્યાંશ ગુણ્યા 60 એટલે થશે 30 આ ખૂણો 30 નો થયો હવે આ ચક્રીય ચતુષ્કોણ છે તો સામેનો ખૂણો 150 નો થશે ચલો અહીંયા પણ લખી દઉં છું ચતુષ્કોણ એ બી બી ક્યુ ચક્રીય ચતુષ્કોણ છે ચક્રીય ચતુષ્કોણ છે તેથી ખૂણો એ પી બી વત્તા ખૂણો એ ક્યુ બી બરાબર 180 હવે આનો માપ 30 છે 30 વત્તા ખૂણો એ ક્યુ બી બરાબર 180 પેલી બાજુ લઈ જઈને બાદ કરો એટલે એ ક્યુ બી બરાબર 150 ઇજેક્ટ આપણે એવો છે તો આપણે ગણીશું ત્યારે ઉદાહરણમાં આ ટાંકો લીધો છે બરાબર ધ્યાન રાખજો એટલે લઘુચાપ ઉપરનો ખૂણો 150 અને ગુરુચાપ ઉપરનો ખૂણો 30 આટલે સુધી રાખીએ છે પછી બીજી પ્રેક્ટિસ કરશું આગળના ક્લાસમાં લાલ લાલ